આખો દી છાપું વાંચવાચ કરો છો તો કઈક છે ને ઘરમાં ધ્યાન દો. હું ધ્યાન દેવાનું? હું કઈ લુકાઈ જાય છે ઘરમાં કે ધ્યાન દેવાનું હોય? કાજલ બહુ 3 દિવસ તું કઈને ગયા હતા. આ 5મો દારો થઈ ગયો તોય પિયર થી અહીંયા ગુંડાવાનું નામ નથી લેતા. આ જરાય તમને વિચાર નથી આવતો? આ આજકાલ એમના પાંખો બહુ વધી ગઈ હોય અને બહુ ઉડવા માંડ્યા હોય એવું ખબર નથી પડતી તમને? અરે એના બાપુજીને ત્યાં લગ્નમાં ગઈ છે, હવે લગ્નમાં બધા સગા સંબંધી આવ્યા હોય તો 1-2 દિવસ વધારે રોકાઈ જાય, એમાં આયા હું આપણું લૂંટાઈ ગયું. હા હા અહીંયા શું લૂંટાઈ ગયું? આજે તમે 3 દિવસનું કહીને 5 દિવસ આવશે અને કાલે મહિનાનું કહીને 4 મહિને આવશે. એ બધી છે ને ખોટી છૂટ વહુઓને ના અપાય. અરે પણ હજી 3 દિવસનું કરી ગઈ હતી અને 5 દિવસ થઈ ગયા છે, 2-3 દિવસ માથે ચડી ગયા તો હું થઈ ગયું, એમાં એટલી બધી રાડો હું નાખીશ? હતું રાડો તો નાખીશ જ. તમને ખબર છે ને પહેલાથી આ ઘરમાં મારું ચાલતું આવ્યું છે ને મારું જ ચાલશે. ખબર નહીં કયા નસીબ ફૂટેલા તે આ વહુ રૂપિયા ઘરમાં મળી. અરે પણ એ બિચારી એકદમ હાવ એટલે હાવ સીધી સાદી છે, કોઈ દી તારી હમ એને કઈ લવારી કરી છે? ના ના ક્યારે નહીં, એને તો મગનું નામ મરી ન પાડ્યું. હું બોલાવું ને કે આ મગને મરી કહેવાય ત્યારે કે. બાકી તમારી વહુ તો પોડી ગાય જેવી છે, એ ખાલી ડોકું આમ આમ કે આમ આમ જ ધૂણાવે, બાકી કાંઈ ના બોલે. અને આવી હોય તો છે ને નસીબદાર હોય એને જ મળે, અને આ તને સારી એવો મળી છે તો એની કોઈ કદર નથી તને. તને તો હું કહું છું એટલે આમ બાંધે ને તારી યારે આમ વડકા ભરે ને તને એવી એવો મળી હોય ને તો તને ખબર પડે કે હારી એવો કોને કહેવાય. એમ નસીબદાર તો હું છું જ, મને મીરા બહુ મળી છે ને મને એવી બહુ જોઈતી હતી, આ વાંદરી જેવી નહીં. ઈ તો છે ને સમય આવે ને સમય ત્યારે જ ખબર પડે કઈ બહુ હારી છે અને કઈ ખરાબ છે. હા હા સમય આવશે ને મને બધી ખબર પડશે. હા અને તમને ખબર પડશે કે કઈ બહુ હારી છે ને કઈ ખરાબ, બરાબર? ખબર નહીં ભિખારીના પેટની. એવું ન બોલાય, એવું ન બોલાય. એ હોશ ને એ આપણી દીકરી કહેવાય અને દીકરી વિશે આવા શબ્દો ન વાપરવાના હોય. હવે તમે મને શીખવાડશો મારે વહુને શું કેવું શું નહીં કેવું કેટલું કેવું ને શું કામ કેવું. જ્યારથી આ ઘરમાં પરણીને આવી છે ને એ દિવસથી રોજ ના રોજ કકડાટ, રોજ ના રોજ કકડાટ. ખબર નહીં પણ કકડાટ થાય એ હું આપણે એ મોટા કારણે થાય છે. એ બિચારી તો ડાય છે, કોઈ દી કઈ બોલતી નથી. ના ના કહું તો છું તમારી વહુ તો પોડી ગાય છે, એ તો કાંઈ નથી બોલતી. બોલું તો હું જ છું, બધામાં ભૂંડી તો હું જ દેખાઉં છું. પણ તો હવે તું ઊંઘી મરતી હો તો હાથમાં માળા કરાય અને જે ખાવાનું મળે ખાઈ લેવાય, એમાં એટલો બધો વહીવટ હેનો કરે છે તું? શું કામ? આ ઘરમાં વહીવટ હંમેશા મારો જ રહેશે. હું આ ઘરમાં સૌથી મોટી છું. અને બીજી વસ્તુ, જો સાસુનું ના ચાલતું હોય તો ઘરમાં કોનું ચાલે? વહુઓનું ચાલે. અરે પણ એ ક્યાં કહે છે તમે મારું હકાવો એમ? તને કોઈ દી હામે કઈ બોલી? મને ખાલી 1 લાખ બધા એમ એ કાજલ ઉભો છે એ તને હામે કોઈ દિવસ કઈ લવારી કરી? એને કોઈ દિવસ તારી હામે કઈ બોલતી નથી. તું કે એમ કરે છે? બીજું આપણે જોવે હું હારી હોઉં? બોલે ક્યાંથી? આ એવા સુખી રે સુખી રે. જય શ્રી કૃષ્ણ. બેસ 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 બેસ. હા અરે ના તમે બેસો, પાણી લેવા જાય. બેસ બેસ પાણી પછી બેસો. બેસ બેસ બેટા બેસ. તમે તમે આવ્યો આગળ આવ્યો. મમ્મી મારા મમ્મીએ પપ્પાએ અને મારા ભાઈ અને ખાસ કરીને મારા નવા ભાભીએ બધાએ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. હા જય શ્રી કૃષ્ણ કીધા હશે અને ખાલી હાથે દીકરીને વળાવી હશે, કારણ કે જેમ લગ્ન વખતે કાંઈ નહોતું આપ્યું એમ જેટલા પ્રસંગે તું જાય છે અહીંયાથી રૂપિયા ભરી ભરીને જવાય અને ત્યાંથી ખાલી ખમ થઈને અવાય. અરે એવું ન બોલાય, હવે એને એને સંસ્કાર તો આપ્યા છે ને મા બાપે આયા, અને આપણે ક્યાં કઈ જોતું? આપણે હું કઈ ભગવાન ની દીધેલું કઈ તાણશે આપણી પાસે? બધું છે આપણી પાસે. હા તે બધું છે ને મેં ગામમાં લૂંટાવા માટે નથી મૂક્યું. આ ઘરમાં જેટલી વસ્તુ છે ને એ મારા છોકરાઓ માટે છે. આ વહુ આવી ને એના પિયર ના ઘર ભરે ને એના માટે નથી મૂક્યું. પપ્પા હું સાચું કહું ને તો તમને ખબર છે મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ કેવી છે. એની યથાશક્તિ પ્રમાણે એને મને 101 રૂપિયા આપ્યા છે અને આમને 151. અને હા મમ્મી તમે જે કયો છો ને આ ઘરમાંથી હું કાંઈ પણ લઈ જાઉં છું, પૂછો તમારા દીકરાને. તમે કયો એના સમખાઈને કહું છું હું આ ઘરમાંથી ક્યારે કાંઈ વસ્તુ મારા મમ્મી પાસે. બસ હવે રડવાનું બંધ કર, ખોટા છે ને તારા સસરાની અમે આ નાટક કરવાના બંધ કર.
આશીર્વાદ નું મહત્વ છે, રૂપિયાના તોલે સંસ્કાર ને ન તોલાય. હા બરાબર છે, રૂપિયાના તોલે સંસ્કાર ને થોડી તોલાય, પણ છે ને વ્યવહારે વ્યવહાર જ કહેવાય ને જમાય જમાય જ કહેવાય. આજ સુધી આપણે આંગણે આવેલી કોઈ પણ વ્યક્તિને આપણે આવો વ્યવહાર કર્યો છે? અરે આપણે કચરાવાળાને 151 નતા આપતા અને એ જમાઈને 151 આપે છે. અરે આપણી પરિસ્થિતિ સારી છે, ભગવાને આપણને આપ્યું છે એટલે આપણે લોકોને દેવી છે. અને કાલ હવારે કુદરતની લાકડી આપણી ઉપર પડશે ને તો આપણને ખબર નહીં પડે ક્યાં હોય ગયું ને ક્યાં છે. હા હારો, એ બધી વાતને પડતી મૂકો. રોહન મને એમ કે આ 3 દાડાનું કહીને ગઈ હતી ને 5મે દાડે તારે એને તેડવા જવી પડે, એવા તો કયા એને કામ હતા ત્યાં? એના ઘરે ગઈ હતી ત્યાં એને મન થયું તો રોકાઈ ગઈ. 2 દિવસ વધારેમાં શું થઈ ગયું? આ તો પહેલેથી ચોકવટ કરીને જવા કે હું અઠવાડિયું ત્યાં ગુડાવવાની છું. અરે પણ ત્યાં એ ન ખબર હોય હવે બધા ભેગા થયા હોય ભાઈ બહેન બધા અને એક બે વધારે રોકાઈ ગઈ તો એમાં ક્યાં ફાટી ગયું. તમે એક કામ કરો, હું તમારા માટે આરતી થાળી બધું છે ને તૈયાર કરીને લાવું. તમે તમારી આ પરમ પૂજ્ય વહુની છે ને આરતી ઉતારો, એની મૂર્તિ બનાવીને મૂકો, કારણ કે તમારા માટે આ તમારી વહુ છે ને સર્વોપરી છે. મમ્મી મારી વાત તો સાંભળો. મમ્મી પપ્પા, હું 3જા દિવસે રાત્રે નીકળી જવાની હતી, મારા ભાઈ મને મૂકવા પણ આવવાના હતા, પણ મારા ભાભી એમ કીધું કે તમે ઘણા દિવસે આવ્યા છો અને હું આ ઘરમાં નવી છું, તો 2 દિવસ મારી હારે રહ્યો એટલે હું રોકાણી નહીં તો આવી જ જવાની હતી. અરે નાના, એ મેં કીધું ને તને, આપણે રહ્યા હોય આપણે લગ્નમાં ગયા હોય એટલે 1-2 દિવસ વધારે રોકાવાનું થાય જ, તેમાં કંઈ તમે તારે બહુ તે ભાઈ ખોટું કામ નથી કર્યું, કાંઈ વાંધો નહીં હોય તમે તારે. અને જાઓ તમે છે ને આમ આવ્યા છો આગેથી, જાઓ જરીક હાથ પગ ધોઈ કંઈક નાસ્તો પણ કરી લેજા બધા. પપ્પા હું શું કહું છું, આપણી કંપનીમાં જે પેલા 2 વર્કર છે ને એ મને થોડું અગુડબું લાગે છે, કામ બરોબર આપતા નથી ને સાલો પગાર વધારે લઈ જાય છે, શું કરવાનું કંઈ સમજાતું નથી. અરે આપણી ફેક્ટરીમાં 50 વર્કર છે, એમાં 2 કામ સરખું આપતા નથી, એ પહેલાં તો આપતા હતા હમણાં નથી આપતા કામ, તો એનો મતલબ એમ થોડો કે અત્યારે કામ સરખું નથી આપતા એટલે એને કાઢી મુકાય, બીજા તો આપે છે ને અને પછી આપશે, આવી રીતે ક્યારેક કામ સરખું ન આપે તો એ બિચારાને કાઢી થોડા મૂકાય. હવે એનો પરિવાર, એની રોજીરોટી, એ બધું આપણા ઉપર ચાલતું હોય અને આપણે એને અચાનક કાઢી મૂકીએ તો એનો પરિવારનું આપણે જોવાનું હોય ને, ખાલી આપણે આપણા ધંધાનું ન જોવાનું હોય. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, કેમ છો? હાય બ્રો. હાય પપ્પા. હા બોલ ને. મારે એક કામ છે તમારું, થોડાક પૈસાની જરૂર છે. હા તો તારે 2-4 હજાર જોતો હોય તો માગી લે ને, કે તને ના પડે છે? પપ્પા 2-4 હજાર થી મારું શું થવા? 1 લાખ રૂપિયાની જરૂર છે. 1 લાખ રૂપિયા? હા. અરે પણ 1 લાખ રૂપિયા તારે શું કરવા? તારે ક્યાં કોઈને પગાર ચૂકવવાનો, ક્યાં કે તારે કોઈ રોકાણ કરવાનું છે? એવું બધું સાંભળ્યું છે કે તારે માર્કેટ જોરમાં છે, શેર માર્કેટ, તો મારે એમાં. અરે માર્કેટ, શેર બજારની માર્કેટની ક્યાં વાત કરે? જો આજનો પેપર ગઈકાલે 570 પોઈન્ટ માર્કેટ તૂટી ગયું. શું વાત કરો પપ્પા? હું એ જ જોઉં છું ક્યારનો, જોકે આપણે તો શેર બજારનું નથી કરતા, પણ જેણે કર્યું હશે એની હું દશા થાય? જેણે કર્યું નહીં, તમારા દીકરાએ જ કર્યું છે. એટલે? અને એ પણ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા તો શેર બજારમાં નાખી દીધા હે? અરે આપણે આવો ધંધો છે મોટો, શેર બજાર એટલે જુગાર કહેવાય, એમાં રોકવે રોકવાનો ન હોય. અરે આખું ગામ રોકે છે તો મેં રોકે માં શું કી વાત? એમ નહીં, તું કોઈ દિવસ 10,000 રૂપિયા મહેનત કરીને ઘરમાં લાવ્યો છે? અરે લાવવાની ક્યાં કરે છે, તું તારે વાપરવાને નથી કરતો, એ તું આ તારા ભાઈ રોહન પાસેથી માગે છે, અને 2 લાખ રૂપિયા તો શેર બજારમાં નાખી દીધા, તને કઈ શરમ ન આવી? અને હજી તું પાછો ઉપરિયામણ 1 લાખ રૂપિયા માગે છે? પણ પપ્પા ભાઈ, અને તમે કમાવ છો તો શું કામ, મારી માટે તો કમાવ છો ને, 1 લાખ રૂપિયામાં શું વાંધો છે? સારો છે ને, 1 લાખ રૂપિયા નહીં, 1 રૂપિયો પણ વગર મહેનતનો છે ને એ આપણે ધૂળ બરાબર કહેવાય એમ રાખવાનો એ મનમાં. અને તું 1 લાખ રૂપિયા માગે છે, જેમ આમ 5-10 રૂપિયા ન માગતો હોય એમ 1 લાખ રૂપિયા મારી પાસેથી માગે છે. પપ્પા કહેવાય છે ને કે હારેલો જુગાડી બમણું રમે,
એમ હું પણ બમણું રમવા માંગુ છું, એટલે 1 લાખ રૂપિયા તો આપો ને ભાઈ. તું પણ કે પપ્પા પપ્પા હજી તો પાછો લવારી કરે છે, અફસોસ થવો જોઈએ તને. 1-2 લાખ રૂપિયા જુગર મારી ગયો અને પાછો મને શીખવાડે છે? કોઈ કિંમત છે કે નહીં રૂપિયાની તને? તમે અંદર ચાલો. ચાલ ના લાયક. લોકો કરોડો રૂપિયા હારી જાય છે, 1 લાખ રૂપિયા નથી આપતા.